હાલ સમગ્ર દેશમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ વખતે છૂટછાટ આપવામાં આવી છે જેના થકે સરકારી ગાઈડલાઈન મુજબ લોકો નવરાત્રીની અંદર ગરબા રમી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો આ નવરાત્રી દરમિયાન યોજાઈ રહ્યા છે આજે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર તળેટી ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પ્રસંગે મહાઆરતી અને ગરબાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા સરકાર દ્વારા લોકો નવરાત્રીના પર્વની ઉજવણી કરી શકે તે માટે લિમિટ સંખ્યામાં સરકારી ગાઈડલાઈન મુજબનું પાલન કરીને ગરબા રમી શકે તે માટે છૂટ આપવામાં આવી છે ત્યારે ચોટીલા ખાતે વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ પણ યોજાયેલ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં કોરોના ગરબા ગાવા માટે આવ્યા હતા સાથે જ ભાઈઓ પણ ગરબા માટે હતા મંત્રી કિરીટસિંહે આ કાર્યક્રમ માણ્યો હતો અને માતાજીની આરતી પણ ઉતારી હતી સાથે જ માતાજીને પ્રાર્થના કરી હતી હાલ દુનિયામાં અને દેશ અને રાજ્યમાંથી કોરોના દૂર થાય અને લોકોના ધંધા રોજગાર સારી રીતે ચાલે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી જે ગૌરવ સાથે નવરાત્રીનો પર્વ ચાલે ત્યારે ખૂબ કહેવાનું મન થાય આપના માધ્યમથી સમગ્ર જનતાને એક તો આવી કોરોનાની મહામારીમાં ગવર્મેન્ટે પણ શેરી ગરબાને જીવંત રાખ્યા છે એટલા માટે 400ની સંખ્યામાં સમયસર પૂરા થાય અને બહુ સારી રીતે લોકો અને દીકરીઓ અને દીકરાઓ રમી શકે એના માટેનું સુંદર આ વખતનું આયોજન થયું છે અને ભગવાન મા ચામુંડાને પ્રાર્થના કરીએ આવી કોરોનાની મહામારીમાં પણ બીજી લહેરમાં પણ આપણે ખૂબ પસાર સારી રીતે થઈ ગયા છીએ એ ગવર્મેન્ટના પ્રયત્નો છે કેન્દ્ર સરકારના પણ પ્રયત્નો છે અને મા ચામુંડાને પ્રાર્થના કરીએ કે આપના આશીર્વાદથી હવે કોરોના ભાગે અને બધાએ પોતપોતાના વ્યવસાયમાં પોતપોતાના નાના મોટા કામકાજમાં લાગે અને આવતું વર્ષ આ ચામુંડાના ગરબા સર્વે ભાઈઓ બહેનો પોતપોતાની રીતે રમી શકે એવું સુંદર અમને વાતાવરણ દે છે અને મદદ કરજે એવી માં ચામુંડાને હું પણ પ્રાર્થના કરું છું આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે પણ હું પ્રાર્થના માતાજીને કરું છું આ જિલ્લા માટે ક્યારે પણ અમારી ઉપર આપત્તિ આવે એ દૂર થઈ જાય અને આવીને આપત્તિ પણ દૂર કરે છે એવી માતાજીના સાનિધ્યમાં હું પ્રાર્થના કરું છું જિલ્લાના એક પ્રતિનિધિ તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે પણ મને જ્યારે અહીં ચોટીલા ધામમાં માતાજીના આશીર્વાદ લેવા માટે મોકલું છું ત્યારે આ મહાઆરતીના તમામને આશીર્વાદ મળ્યા છે માતાજીને પ્રાર્થના કરીએ એ ખૂબ સારી રીતે અમારા ચોટીલાને સુરેન્દ્રનગર જિલ્લાને અને ગુજરાતને મા એવા આશીર્વાદ આપે કે બધાનું સુખ શાંતિ અને સૌનું દુઃખ દૂર કરે અને માતાજી હંમેશ અમારી ભેરે રહે એવી અપેક્ષા સૌનો આભાર વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ચોટીલા